સરહદી સુઈગામ તાલુકાના રડોશણ ગામે પાણીનો કકળાટ. ઉનાળાની શરૂઆત થતાં જ મહિલાઓને પાણી માટે દર દર ભટકવાનો વારો. ખુલ્લા સંપમાંથી રડોશણના ગામ લોકો પાણી ભરવા થયા મજબૂર. ગામમાં દેખાવ માટે મૂકેલ નળ શોભના ગાંઠિયા સમાન થયા સાબિત. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત એકબીજાને ખો આપીને કરે છે છટકવાનો પ્રયત્ન. બોર્ડરનું છેલ્લા રડોશણ ગામમાં પાણી માટે લોકો ભગવાન ભરોસે. ઘર ઘર પાણીની વાત કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ થયા સાબિત. ખુલ્લા સંપમાં ઝેરી જનાવર પડે તો ગામ લોકોની આફત આવવાની દશેહત. સરહદી વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં તંત્ર થયું નિષ્ફળ સાબિત. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. રડોશણ ગામમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા એકદમ વકરી રહી છે, જેના કારણે લોકોએ ના છૂટકે ઘરોથી બહાર નીકળીને પાણી ભરવા માટે તળાવની અંદર આવેલા ખુલ્લા સંપની અંદર પાણી ભરવું પડે છે, જેના કારણે લોકડાઉનનો પણ ભંગ થઈ રહ્યો છે. તો વહીવટીતંત્રને ખાસ અપીલ, રડોશણ ગામના ગ્રામજનો તરફથી ખાસ અપીલ કે જેમ બને તેમ જલ્દી રડોશણ ગામમાં પાણીની સમસ્યા નિવારવામાં આવે. તાલુકો સુઈગામમાં રોણાભાઈ બુબાભાઈ, આ ગામમાં 10 દિવસથી પાણી આવતું નથી, કોઈ અધિકારીઓ વાત માનો તૈયાર નથી, તો આમાં લોકો અમે પાલન કરીએ તો કરીએ કેવી રીતે? સુમેરસિંહ, ગુલાબસિંહ કરણીસાના સચિવ, સોઈગામ તાલુકો. અમારા ગામની અંદર 10 દિવસથી પાણી આવતું નથી અને અધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી. આ બહેનો પાણી લઈને ત્યારે ભરવા આવી હતી, 7 કલાકથી બેઠી હતી, છતાં અત્યારે પાણી નથી. આ કોરોના મહામારી માટે એનો પાલન અમે કેવી રીતે, એનો ભંગ થયો તો અમે પાલન કેવી રીતે કરીએ?